सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थे जय स्वामी नारायण सदगुरु आधारण स्वामी श्री हरिचैत्र सागर ग्रंथ नी अंदर पूर नवमो अने तरंग 37 एमां छेल्ले एम कथा लखे छे કે ભગવાન શ્રીહરિ કારિયાની ગામમાં છે અને જેવો જેવો ભગવાનનો ભક્તનો ભાવ હતો એવો ભાવ ભગવાન પોતે ગ્રહણ કરે છે. મહારાજના બધા જ ચરિત્ર કોઈ કારણ વિનાના હોતા નથી. મહારાજે પોતાનો અશ્વ ઘરેના બધી જ વસ્તુ અભયરાજાને આપી દીધી છે. પોતે એક વર્ણીને લઈ એકલા નીકળ્યા છે. પછી સ્વામી એવું લખે છે કે ભગવાનનું જે વન વિચરણ હતું એ કેવળ ને કેવળ અનેક જીવોના કલ્યાણને અર્થે હતું. જે જે મુમુક્ષુ જેવા હતા એ મુમુક્ષુને એ રીતે મળી એ જીવોનું શ્રીજી મહારાજે કલ્યાણ કર્યું. આગળ પછી શ્રીજી મહારાજની વાત સ્વામીએ કરી. ફરતા ફરતા લોજમાં આવ્યા અને લોજની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈ અને સ્વામી મહારાજ ત્યાં રોકાયા છે. સંતની સેવા કરવાનો મહારાજને બહુ ઉત્સાહ હતો. કેવી મહારાજની સમજણ હતી એ આધારણ સ્વામીએ લખે છે. સેવ કરે મે ઉછાહ અપારા પરલા પરમ લાભ એહી માનત સારા ઘર છોરે જાની બંધન રૂપા વન મે તપ કરે સુર મુનિ ભૂપા ઘર છોરે જાની બંધન રૂપા વન મે તપ કરે સુર મુનિ ભૂપા તાકો નહી કછુ માન ગુમાના માન કુમાન ત શત્રુ સમાના તપ કો ફલ હી માનત એતા સંત કી સેવ બની આવે તેતા. શ્રીજી મહારાજ તપનું ફળ એ માનતા હતા કે આ તપના ફળ રૂપે કોઈ મોટા સાધુ મને મળે અને એવા સાધુની મારાથી સેવા થાય. જ્યારે જ્યારે ભગવાનના મોટા સંતની સેવા થાય ત્યારે એ જીવાત્માને પૂર્વનું જેટલું તપ હોય જેટલા જપ હોય જેટલા વ્રત હોય જેટલા યજ્ઞ કર્યા હોય એ બધાનું ફળ એ છે સંત મળે. તપથી ભગવાન નથી મળતા, યજ્ઞથી ભગવાન નથી મળતા, વ્રતથી ભગવાન નથી મળતા, પણ વ્રત તપ યજ્ઞ એ બધાથી પહેલાં સંત મળે છે અને સંત મળે ત્યાર પછી ભગવાન મળે છે. જેટલા સાધનો શાસ્ત્રોમાં કીધા છે એ તમામ શાસ્ત્રના સાધનો કરવાથી સંતની પ્રાપ્તિ થાય છે.
સંતની પ્રાપ્તિ થયા પછી સંતના રાજીપાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ સનાતન આ પ્રકારનો ભગવાનને પામવાનો રસ્તો છે. શ્રીજી મહારાજે એ રસ્તાને અપનાવ્યો. મહારાજ લોજમાં આવીને સંતોની બહુ સેવા કરી. સંતોની સેવા કરીને પછી અહીં આધારાનંદ સ્વામી લખે છે, જેવી રીતે નારદજી દાસી પુત્ર હતા પણ સંતોની સેવા કરવાથી નારદજી પોતે સંત બની ગયા. સંત કી સેવકો ફલ કહે ભારી, કોટી કોટી અગદીએ જારી, નારદ દાસી પુત્ર રહાયે, સંત સેવ કર સંત કહાયે, નારદ દાસી પુત્ર રહાયે, સંત સેવ કર સંત કહાયે. સંત કી સેવા, સંતની સેવાનું ફળ બહુ ભારે છે. કોટી કોટી અગ દીએ જારી એટલે કે કરોડો કરોડો જન્મના પાપને બાળી દે છે. નારદ દાસી પુત્ર હતા પણ સંતની સેવા કરીને પોતે સંત થયા, આવું અહીં આગળ લખેલું છે. આગળ પછી સ્વામી જે લખે છે ત્યાં સુધી આપણી કથા અહીં સુધી થઈ હતી, હવે આગળની કથા સ્વામી લખે છે. પ્રહલાદ દૈત્ય કે સૂત રહાવા, સંત પ્રસંગ સે સંત કહાવા, અક્ષર સે સંતતા ગુણ અધિકાયે, અક્ષર સે સંતતા ગુણ અધિકાયે, સંતતા દુર્લભ કહે હરિતાઈ, સંતતા દુર્લભ કહત હરિતાઈ. પ્રહલાદજી દૈત્ય પુત્ર હતા પણ સંતોના પ્રસંગથી તેઓ પણ સંત કહેવાયા. પ્રહલાદજી પોતે દૈત્યના પુત્ર હતા પણ સંતોનો પ્રસંગ કરવાથી પ્રહલાદજી પણ પોતે ભક્ત કહેવાયા, સંત કહેવાયા. નારદજીના પ્રસંગથી કયા તુને, જે નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને પોતે શાસ્ત્રોનું જે જ્ઞાન આપ્યું એના કારણે પ્રહલાદજી પણ દૈત્ય પુત્ર હોવા છતાં ભક્ત બન્યા. હવે જે પ્રસંગ આવે છે એ વધુમાં વધુ ભગવાનના ત્યાગી સંતોને સ્પર્શતો પ્રસંગ છે, પરંતુ ગૃહસ્થ આશ્રમમાં રહેતા ભક્તોને પણ ઉપયોગી છે. અહીં આગળ એમ લખે છે, અક્ષર સે સંતતા ગુણ અધિકાઈ, સંતતા દુર્લભ કહત હરિતાઈ. સાધુતાનો ગુણ અક્ષર કરતા પણ અધિક છે. અક્ષર રૂપે વર્તવું સહેલું છે, સાધુતા રાખવી અઘરી છે. આનો અર્થ એવો થાય છે, સાધુતાનો ગુણ અક્ષર કરતા પણ અધિક છે. અક્ષરધામના મુક્તનો મુક્ત પદવી મળતી હોય એના કરતાં પણ સાધુતા દુર્લભ છે. સાધુતા છે ને એ એક એવો માખણનો પિંડો છે, એક એવો એ બીજાને ટાઢક આપવાવાળો પિંડો છે કે જે સહજ રીતે મળતી નથી. સાધુતા સાધુતા થકી જ મળે છે. ભગવાન રાજી થાય તો અક્ષરધામના મુક્ત બનાવે છે, પરંતુ સાધુતા તો ભગવાન પણ આપતા નથી. સાધુતા છે એ અતિ દુર્લભ છે. એટલે શ્રીહરિ સાધુતાને સંતપણાને દુર્લભ કહેતા હતા. મુક્ત થવું સહેલું છે પણ સાધુતા થવી, સાધુતા આવવી એ કઠણ છે. ઇન્દ્રિયો અંતઃકરણ કોઈ જગ્યાએ પ્રીતિ ના થાય એવા થઈ જવું સહેલું છે, શાસ્ત્રનો આ મત. ઇન્દ્રિયો અંતકરણ કોઈ જગ્યાએ ચોટે નહીં એવા થઈ જવું સહેલું છે, પણ સાધુતાનો ગુણ કઠણ છે. એ સાધુતા હશે કે વિકલ્પના કરો. શ્રીજી મહારાજને આખા ભારતની અંદર જેટલા મળ્યા વનવિચરણ દરમિયાન એમાં કાંઈ બધા એવા નહોતા કે વિષયમાં ચોટેલા હોય. ગોપાળ યોગી મળ્યા હતા, ભગવાનમાં પ્રીતિવાળા હતા. એવા કેટલા કેટલા 900,000 યોગ્યો આદિ કેટલા બધા મહાસિદ્ધો મળ્યા કે જે લોકો વિરક્ત જગતથી હાવ વિરક્ત હતા, ભગવાનમાં હેતવાળા હતા.
એવા હતા છતાં પણ શ્રીજી મહારાજ ત્યાં ન રોકાના. બધા કંઈ શ્રીજી મહારાજને ખોટા જ નહોતા મળ્યા. શ્રીજી મહારાજને જેટલા, કારણ કે મહારાજનું વન વિચરણ ખોટા માટે નહોતું, મહારાજનું વિચરણ હતું મુમુક્ષુ માટે, મોટા યોગ્યો માટે. તો એવા યોગ્યો હતા જે જગતથી વિરક્ત હતા, છતાં પણ શ્રીજી મહારાજનો પગ કોઈ જગ્યાએ અટક્યો નહીં અને શ્રીજી મહારાજના ચરણ લોજમાં અટકી ગયા. એની પાછળ જો કોઈ કારણ હોય તો મુક્તાનંદ સ્વામીની સાધુતા. સાધુતા એક એવો ગુણ છે, એવું લોહીચુંબક છે. લોહીચુંબક તો કદાચ લોઢાને ખેંચી શકતું હશે, સાધુતાની એવી તાકાત છે પથરાને પણ ખેંચી લે. વીજળી જેવાને વડવાનળ જેવા મોટા પુરુષો ખારા જીવને મીઠો કરે છે, એ ખારા જીવને મીઠો કરવાની શક્તિ એ સાધુતાની છે, સાધુતારૂપી ગુણ. અને મુક્તાનંદ સ્વામીમાં એ જબરો ગુણ હતો, સાધુતા જબરજસ્ત ગુણ હતો. સાધુતાનો ગુણ એટલે એક જ વાત, સમર્થકા ઝરના કરે, એ બહુ મોટી સાધુતા છે. સમર્થકા ઝરના કરે, સમર્થ હોય, ધારે એમ કરી નાખે એમ હોય તો પણ ઝરના કરે. સામાન્ય જેવો જીવ હોય એનું પણ અપમાન સહન કરે અને તો પણ એનું રૂડું જ ઈચ્છે અને એનું રૂડું જ કરે, એનું નામ સાધુતા છે. મુક્તાનંદ સ્વામી પાસે એવી ગજબની સાધુતા હતી, એટલે અહીં લખે છે સાધુતાનો ગુણ અક્ષર કરતાં પણ અધિક છે. જેમ તમે ગ્રહસ્થાશ્રમમાં છો ને, તમારે ગ્રહસ્થાશ્રમમાં બંગલા જાજા હોય, ગાડી જાજી હોય, રૂપિયા જાજા હોય, ધંધા જાજા હોય ને, તો તમે મોટા ગણાવ, સુખી સંપન્ન ગણાવ, સંપત્તિથી ભરપૂર ગણાવ. એમ અમારા આશ્રમની અંદર સાધુતાના જેટલા પોટલા ભરેલા હોય ને એટલો એ મહાન ગણાય. બધું જ સુલભ છે, સાધુતા દુર્લભ છે. શ્રીજી મહારાજે કહ્યું બધું જ થઈ શકે છે પણ સાધુતાના ગુણ આવવા અતિ કઠણ છે. મધ્યનું 7મું, પ્રથમનું 69મું, શ્રીજી મહારાજે ત્યાં સાધુતાના બહુ વખાણ કર્યા છે. લાડુબા જીવબામાં એવી સાધુતા હતી, જ્યારે સાધુતાની વાત આવી ત્યારે જીવબાને મહારાજે યાદ કરેલા આજથી ઘણા તરંગો પૂર્વે. અનંત સાધન કહાવત જે તે સંત તાતા મે રહે હે તે તે અનંત ગુણ સાધન અનંતા અનંત ગુણ સાધન અનંતા સંતતા સે સબ શોભાલહંતા સંતતા સે સબ શોભાલહંતા સંતતા ન આઈ જિયા લગહી ગુણ સાધન ન સોહત ત્યાં લગહી સંતતા બિન હરિ રહતા દોરા સંતતા વિન હરિ રહત દોરા ઉર્મે હે નહીં ભાસત ઉરા ઉર્મે હે નહીં ભાસત ઉરા. જે અનંત કલ્યાણકારી સાધન કહેવાય છે એ બધા સંતપણામાં સાધુતામાં રહે છે. તપ બહુ કરતો હોય પણ ક્રોધ બહુ હોય તો, તપસ્વી બહુ મોટા હોય પણ ક્રોધ પણ એવો મોટો હોય ને, તો કોઈને એની પાસે જવું ગમતું નથી, કોઈને એની પાસે જવાથી ટાઢું થતું નથી. સાધન બહુ હોય, સાધન બહુ જબરા હોય પરંતુ સાધુતાનો જો ગુણ ન હોય તો એ કલ્યાણકારી બધાય સાધન છે ને એકે કલ્યાણકારી થતા નથી. કલ્યાણકારી જેટલા સાધન છે બધા સાધુતામાં આવી ગયા. આત્મનિષ્ઠા સાધુતામાં આવી જાય, સહનશક્તિ સાધુતામાં આવી જાય, ભક્તિ સાધુતામાં આવી જાય, ધર્મ સાધુતામાં આવી જાય, જ્ઞાન સાધુતામાં આવી જાય. એક સાધુતા શબ્દ એવો છે બધા સાધનોને સમાવી લે. કોઈને એવી ડિગ્રી મળે ને કે આ બહુ સાધુતાવાળા છે, કોઈને એવી ડિગ્રી મળે આ બહુ ધર્મવાળા છે, આ બહુ ભક્તિવાળા છે, બહુ વૈરાગવાળા છે, બહુ જ્ઞાનવાળા છે, બહુ આત્મનિષ્ઠાવાળા છે, બહુ સહનશક્તિવાળા છે,
બહુ સરસ એમની પાસે વાચ્યાર શક્તિ છે, બહુ બીજાને સમજાવવાની સારી શક્તિ છે, બહુ ઐશ્વર્યવાળા છે. એવું એક એક ટાઇટલ આપવાનું થાય અને બધા ટાઇટલોને ભેગા કરીને આપવા હોય ને તો ખાલી એટલું જ કહેવાય, બહુ સાધુતાવાળા છે. એક સાધુતાનું ટાઇટલ મળે ને તો કલ્યાણકારી જેટલા સાધનો છે બધા એકમાં આવી જાય. એને બધા તપ કરી લીધું, એને બધા જપ કરી લીધા, એને બધું જ્ઞાન સમજી લીધું, એને બધો વૈરાગ્યનો અવધિ આવી ગયો. સાધુતારૂપી એક એક વસ્તુ એવી છે બધા સાધનોનો અવધિ લાવી દે, એટલી દુર્લભ છે સાધુતા. એ સાધુતા એટલી દુર્લભ છે. આની અંદર આગલા તરંગોમાં જેમ જેમ જશું એમ આવશે, ત્યારે પણ સાધુતાનો પ્રસંગ આવશે, ત્યારે શ્રીજી મહારાજ આમ જ વાત કરશે કે સાધુતા છે ને, મહારાજ કહેશે હું રાજી થઉં છું ને તો મુક્ત પદવી આપી દઉં, પણ સાધુતા નથી આપતો. મુક્ત પદવી આપવાનું મને પોસાય છે પણ સાધુતા નથી આપતો. સાધુતા કોણ આપે છે, ક્યાંથી આવે છે? તો કે જે સાધુતાનું પાત્ર જ્યારે પૃથ્વી ઉપર મેં મોકલ્યું હોય અને સાધુતાથી ભરપૂર જે પાત્ર હોય એ પાત્ર થકી જ સાધુતા પ્રાપ્ત થાય છે. જે સાધુ પાસે સાધુતા છે, એવા જે ભગવાનના મોટા પુરુષો, એના પ્રસંગ થકી સાધુતા પ્રાપ્ત થાય છે. આ લોકની કીર્તિ, આ લોકનો યશ, આ લોકની મોટપ, આ લોકની પ્રતિષ્ઠા, એ બધું જે તે રીતે પ્રાપ્ત થતું હોય, પરંતુ સાધુતા છે એ તો સાધુતાવાળા ભગવાનના મોટા પુરુષો હોય, જેને સાધુતાને અકબંધ જાળવી રાખેલી હોય, એવા જે હોય એના થકી એ સાધુતા મળે છે. સાધુતાના ગુણ સંતમાં તો જરૂરી છે જ, પણ હરિભક્તમાં પણ સાધુતાના ગુણ જોઈએ. સાધુતાના ગુણ સંતમાં તો જોઈએ જ, એમાં તો ફરજિયાત છે, ફરજિયાત છે, પરંતુ હરિભક્તમાં પણ એ ગુણ જોઈએ. અનંત ગુણો અને અનંત સાધનો એ બધા સંતપણાથી શોભે છે. જ્યાં સુધી સંતપણું નથી આવતું ત્યાં સુધી તેના બધા ગુણ અને સાધન શોભતા નથી. જ્યાં સુધી સાધુપણું નથી આવ્યું ત્યાં સુધી એના ગમે એટલા ગુણ હોય અને ગમે એટલા સાધન હોય નથી શોભતા. તમે જોજો, કોઈ ભગવાનના સંત હશે એની પાસે બહુ ગુણ નહીં હોય, એટલા બધા એની પાસે સાધન નહીં હોય, આવડત નહીં હોય, ટૂંકમાં આ લોકની એટલી બધી આવડત નહીં હોય, છતાં પણ એ ફક્ત થોડુંક બોલી શકતા હશે, બહુ લાંબા પ્રવચનો પણ નહીં કરી શકતા હોય, બહુ ઝાઝા લાખો ને કરોડો માણસો એને ઓળખતા હશે એવું પણ નહીં હોય. પણ જે સાધુતાવાળા ભગવાનના સંત હશે ને, એને આપણે થોડીક વાર માટે ભેગા થયા હોઈશું ને જિંદગીમાં એક કે બે વખત કદાચ, અને એ પણ જિંદગીમાં એક વખત ભેગા થયા હોય પણ 5 કે 10 મિનિટ ભેગા થયા હોય. આપણી અંદર પાછો ગુણ કયો વર્તે છે બહુ અગત્યનો છે, નહીં તો મુક્તાનંદ સ્વામીની પૂરેપૂરી સાધુતા હતી તોય મુક્તાનંદ સ્વામી પાસે ટાઢું નહોતું થયું. સ્વામીની વાતમાં આવે છે, નિરંજનાનંદ સ્વામી પાસે બેહો તો મહારાજ પાસે બેઠા હોય ને જેવું સુખ વર્તે એવું સુખ વર્તે સ્વામીના દર્શને કરીને. પણ વર્તે કોને? તો કે જેને એમાં હેત હોય એને વર્તે. કોને? એને જેને જાણે હોય એને. બાકી એનાથી બીજાને ગરમ થાય. મુક્તાનંદ સ્વામીનું નામ મુદકાનંદ પાડ્યું હશે તો મુક્તાનંદ સ્વામીની સાધુતાથી ટાઢું નહીં થયું હોય તો મુદકાનંદ નામ પાડ્યું હશે? બાકી તો શા માટે પાડે? મુક્તાનંદ સ્વામીને ખાડામાં નાખવા, કૂવામાં નાખવા શા માટે તૈયારી કરે? નહીં એવા એને અનુભવ થયો હોય સ્વામીમાંથી તો ને. વસ્તુ એમ છે કે જે ભગવાનના એવા, ભગવાનના જે એકાંતિક એવા સાધુતાવાળા જે ભગવાનના સંત છે, કે કોઈ ભક્ત હોય સાધુતાવાળા હોય, સાધુતાનો અર્થ થાય સરળ, સમય પરિસ્થિતિ સ્થાન વ્યક્તિ એ પ્રમાણે જેની સરળતા, એક ઘડીકમાં, એવું નહીં કે આ જગ્યાએ નહીં ને આ જગ્યાએ ખરી, એવું કાંઈ નહીં, સ્થાન વ્યક્તિ ગમે તે જે ક્રિયા એની અંદર તરત જેની સરળતા, એનું નામ સાધુતા છે. કોઈ પણ વસ્તુની અંદર, કોઈ પણ સ્થાન વ્યક્તિ કોઈ પણ ક્રિયામાં ધર્મ નિયમમાં બાધ ના આવતો હોય, ઉપાસનામાં બાધ ના આવતો એવી વાતને તરત છોડી દે, તરત નમી દે, તરત ભૂલી જાય, એમ નામ સાધુતા. બીજાનો ગમે એવો દોષ હોય તો એ દોષને ઢાંકી દે, માફ કરી દે, ક્ષમા આપી દે, ભૂલી જાય, એમ નામ સાધુતા. સાધુતા હંમેશા બીજાને ટાઢો જ કરે,
ટાઢો જ કરે. સાધુતાનું, સાધુતા એટલે ફ્રીજ સમજી લો, સાધુતા એટલે ફ્રીજ. ગમે એવો ગરમ જીવ આવ્યો હોય, ઇન્દ્રિયો અંતઃકરણથી તપી ગયો હોય, એના સ્વભાવથી તપી ગયો હોય, કોઈ પણ રીતે તપી ગયો હોય, પણ એ ફ્રીજમાં ગયો એટલે ટાઢો, આનું નામ સાધુતા. એને સાધુતાવાળાની આવડત ઓછી હોય, એમાં ગુણ ઓછા હોય બીજા બાહ્ય, છતાં પણ એને કોઈ એક વખત ભેગો થાય ને તો યાદ રહી જાય. આપણા દાદા ગુરુજી છે ને, એમાં એવી જબરી સાધુતા હતી, વિદવત્તા નહોતી, વિદવત્તા નહોતી, કોઈ પ્રવચનકાર મોટા સંત નહોતા, પણ દાદા ગુરુજીને જે એક વખત મળેલો છે વ્યક્તિ, અથવા તો આજે પણ એમના સદગુણોને કોઈ યાદ કરે છે તો આંખો ભીની થઈ જાય છે. ભલે એ બહુ પ્રસિદ્ધ નથી થઈ ગયા, આ સદગુરુ સ્મૃતિ મહોત્સવો થયા એનાથી આપણા લોયાધામ પરિવારને પણ દાદા ગુરુજી આવા આપણી પરંપરામાં થયા એનું જ્ઞાન થયું હશે. પરંતુ જે તે સમયના એમના અનુભવો જેના હૃદયસ્થ થઈ ગયા હતા, ભલે હોઠ ઉપર આવીને જાહેરમાં બોલાતા નહોતા, પણ એ જ્યારે બધાના વાણી દ્વારા પ્રગટ થાય ત્યારે બધાની આંખો ભીની થઈ જાય છે. નહીં તો કોન્સ્ટન્ટ કોઈની સાથે તમારો સંબંધ હોય ને તો તમે એને યાદ કરો તો આંખો ભીની થાય, કારણ કે તમારો કોન્સ્ટન્ટ એની સાથેનો સંબંધ છે. પણ જેને આજથી 30 વર્ષ 36 વર્ષ પહેલાં અનુભવ્યા હોય, પછીથી વચ્ચેના સમયગાળામાં કોઈ દિવસ એની કોઈ યાદગીરી કે કોઈ એવો પ્રસંગ જ ના થયો કે એની વાત ક્યાંય કરવાની થઈ હોય, અને અચાનક આજે એટલા વર્ષો પછી પણ વ્યક્તિ જ્યારે યાદ કરે ત્યારે એની આંખમાં આંસુડા જાય, અને એનું સ્ટેટમેન્ટ એવું હોય કે એવા સાધુ ના મળે, એવા સાધુ ના મળે, તો એનો અર્થ શું છે? કે દાદા ગુરુજી પાસે ભરપૂર શું હતું? સાધુતા. સાધુતાનો ગુણ એટલો બધો મહાન છે, એટલો બધો મહાન છે, અને એને મેળવવા માટે કશું જ કરવાનું નથી. સાધુતાના ગુણને મેળવવા માટે સાધુતાવાળા જે મોટા પુરુષો, એનો અતિશય રાજીપો. સાધુતા હૃદયમાંથી આવે છે, સાધુતા ક્રિયામાંથી નથી આવતી. આપણે માનો કે કોઈ વ્યક્તિને ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવો છે તો ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવા નિયમ રાખે, તપ કરે એટલે ઇન્દ્રિયો પર કંટ્રોલ થાય ને, તો ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવા માટે તપરૂપી સાધન છે તો ઇન્દ્રિયો પર કંટ્રોલ થાય, વિષયો પર કંટ્રોલ થાય. પણ સાધુતા માટેનું સાધન એક જ છે, જેના હૃદયમાં સાધુતા ભરપૂર છે એનો રાજીપો, એનો રાજીપો, એના હૃદયમાંથી જે રાજીપો થાય ને, એ રાજીપો એ આપણા હૃદયને સાધુતાથી ભરે છે. અને જ્યારે આપણી અંદર સાધુતા આવે છે, પછી ભક્ત હોય કે સંત હોય, પણ જ્યારે જે ભગવાન શ્રીજી મહારાજને ગમતી જે સાધુતા છે એ આવે, એટલે ભગવાન એનાથી દૂર નથી રહેતા એમ કહે છે. જ્યાં સુધી સંતપણું નથી આવતું ત્યાં સુધી તેના બધા ગુણ અને સાધન શોભતા નથી, શોભે જ નહીં. ગમે એટલા ગુણ હોય ને, પણ થાય કેવું, પેલા મોરને તમે આમ આગળથી ફોટો લેવાનું આમ તૈયારી કરતા હો, કળા કરી હોય ખરેખરી, અને આમ આગળથી આમ ફોટો લેવા તૈયાર થાવ ત્યાં પાછળ ફરી જાય, પાછળ ફરી જાય મોર, તો કેવો લાગે? ભાઈ ફોટો લે કોઈ, આગળથી આમ ફોટો લેવાની તૈયારી કરી હોય અને આમ ઘડીકમાં તમે આમ ક્લિક કરવા જાઓ ને આ ફરી જાય પાછળ, ઊંધો ફરે તો કોણ એનો ફોટો લે? એમ ગુણ બધા બહુ હોય, ગુણ બહુ હોય, સારા સારા ગુણ હોય, પણ જો સાધુતા ના હોય તો એ સાધુતા ના હોય ને તો થાય શું, પેલી કળા છે ને આમ ગુણ બધી કળા છે, પણ જ્યાં કોઈક ફોટો લેવા જાય, કોકને થોડુંક સારું લાગે અને ક્યાંક અનુભવ કરવા જાય તે પાછળ ફરે, એટલે બધું ઝીરો થઈ જાય. ભગવાન શ્રી હરિને પણ ગુણ કરતા વાલી છે સાધુતા, ભગવાન શ્રી હરિને પણ સાધન કરતા વાલી છે સાધુતા. સાધન પાછળ બધા પડે છે, ગુણને મેળવવા પાછળ જાજા મુમુક્ષુ પડે છે, પણ ગુણ અને સાધનનો જેમાં અવધિ છે, ગુણ અને સાધન જે પિંડમાં બધા સમાઈ જાય છે એ તો સાધુતા છે, એમાં બધું સમાઈ જાય છે. અને ખબર નહીં એની વ્યાખ્યા સ્પષ્ટ કશી જ નથી, સાધુતાની સ્પષ્ટ વ્યાખ્યા આટલી છે, સમય, વ્યક્તિ, સ્થાન, ક્રિયા, એ પ્રમાણે જેને જજમેન્ટ લેતા આવડે,
કે આ જગ્યાએ આટલું છોડવાનું છે, આ જગ્યાએ આટલું મૂકવાનું છે, આ જગ્યાએ આટલું ગયું તો મારું શું જતું રહ્યું, અહીં મારું અપમાન થયું, શું બગડી ગયું, અહીં આગળ સ્તુતિ થઈ, શું મને મળી ગયું. એવી રીતે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન મારાથી દૂર ના જતા રહે, એને ભય એક જ હોય છે કે ભગવાન મારાથી દૂર ના જતા રહે. ગુણ દૂર જશે તો હાલશે, સાધન દૂર જશે તો ચાલશે, પણ મહારાજ મારાથી દૂર ના જવા જોઈએ. સંપૂર્ણ સાધુતાનો પિંડ એટલે શ્રીજી મહારાજ સ્વયં છે. સ્વયં શ્રીજી મહારાજ એટલે આખી સાધુતાની મૂર્તિ છે. અને સાધુતા એમાંથી જે કોઈ શ્રીજી મહારાજ સિવાય બીજું નથી ઈચ્છતા એવી જ્યારે વૃત્તિ થાય છે, ત્યારે શ્રીજી મહારાજ કોઈ મોટા સદગુરુ સંત જેમાં એ સાધુતા એમને આપી છે એમાં દ્વારા એ મુમુક્ષુમાં ટ્રાન્સફર કરે છે. અને ત્યારે ભગવાન પછી એને વશ વર્તે છે. અંતર્યામી ભગવાન એના હૃદયમાં હોવા છતાં પણ તેને હૃદયમાં ભાસતા નથી, ભગવાનનો સાક્ષાત્કાર તેને થતો નથી. ભગવાન હૃદયમાં જ છે, પણ જે સાક્ષાત્કાર આપણને નથી થતો એની પાછળનું કારણ છે આપણી અસાધુતા. જેટલી આપણામાં સાધુતા આવશે એટલો હૃદયમાં રહેલા જે ભગવાન હૃદયની અંદર જ રહ્યા છે. શિક્ષાપત્રીમાં પણ એડ્રેસ આ જ આપ્યું છે. તમામ શાસ્ત્રો કે છે હૃદયને વિશે ભગવાનનો નિવાસ છે. હવે હૃદય આપણાથી કેટલું દૂર છે, આપણે ક્યાં રહ્યા છે, આપણે આત્મા છીએ, રહ્યા છે ક્યાં, હૃદયમાં. ભગવાન ક્યાં છે, હૃદયમાં. હવે જે હૃદયમાં રહ્યા છે એક સાથે રહ્યા છે, તો પેલો આત્મા ખોળવા નીકળ્યો છે કે જો ભગવાન મને મળતા, ભગવાન તો અંદર સાથે જ છે, કોઈ દિવસ જુદા પડ્યા નથી. ઉપનિષદોની જે છે ને, બે પક્ષી છે ઝાડ ઉપર બેઠા છે, એક ફળને ખાય છે ને એક જોવે છે. ભગવાન દ્રષ્ટા છે અને જીવ વિષયોને ભોગવવામાં પડ્યો છે. મુમુક્ષુતા છે એટલે વાતને સાંભળે એટલે ભગવાનને ખોળવા નીકળે કે ભગવાન ક્યાંય મળે. હવે ભગવાન તો ક્યાં બેઠા છે, પાસે જ, એના જીવમાં જ, ઘરની અંદર જ બેઠા છે, છતાંય ગોતવા માટે આખી દુનિયામાં ફરે છે, બધે ફરે છે. ક્યાંક પહાડની ટોચ પર મળી જાય છે, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ દેવાલયમાં મળી જાય છે, ક્યાંય કોઈ દરિયાની અંદર નીચે તળેટીમાં મળી જાય છે, પણ ભગવાન તો જીવની સાથે છે. અહીં કહે છે, જ્યારે અંતર્યામી ભગવાન એના હૃદયમાં હોવા છતાં જો સાધુતાનો ગુણ એમાં નથી, તો એનાથી કરોડો ગાંવ દૂર લાગે છે. અને જો સાધુતા એની પાસે આવી જાય તો ભગવાન એની બાજુમાં એને અનુભવાય, એની પાસે અનુભવાય. સંત મરજી તિમી ચલત હે સંત કરત પ્રસન્ન, સોજન હરે કે હજુર હે એસે અનેક વચન. સંત મરજી તિમી ચલત હે સંત કરત પ્રસન્ન, સોજન હરે કે હજુર હે એસે અનેક વચન. ભગવાન જેમાં સંતપણું નથી તેની નજીક હોવા છતાં એનાથી દૂર રહે છે, અને જેમાં સંતપણું છે તેની તો એકદમ પાસે જ રહે છે. તેનું ઉદાહરણ તો સંત પ્રહલાદજી અને અસંત હિરણ્યકશિપુ છે. સંતોની મરજી પ્રમાણે જે ચાલે છે, રહે છે, તે જ સંતોને પ્રસન્ન કરી શકે છે. અને જે સંતોને પ્રસન્ન કરે છે તે ભગવાનની પાસે જ છે એવા તો અનેક વચનો છે. આધારન સ્વામી કહે છે, સંતોને પ્રસન્ન કરવાથી સંતોમાં જે રહેલી સાધુતાના ગુણ એ જે પ્રસન્ન કરે છે એમાં મળે છે. સહજ છે, કોઈ ઉપર કોઈ રાજી થાય તો પોતા પાસે હોય એ જ આપે ને, જે હોય એ આપે. તો જે સંત છે એના હૃદયમાં સાધુતા છે, કોઈ ઉપર રાજી થશે તેને સાધુતાનો ગુણ આપશે. સાધુતા એટલે સ્વયં મહારાજ છે, એટલે ઓલા જીવને ભગવાન મળશે. એટલે કે છે, આગળ વાત કરી સાધુતાના ગુણની, પછી વાત પાછી ઓરિજિનલ વાત પર આવ્યા કે માટે સાધુતાના ગુણ મેળવવા માટે ભગવાનના સાધુતાવાળા સંતને અતિશય રાજી કરવા, અને થોડા પુણ્ય સાચા સંતનો જોગ થતો નથી. જ્યારે તપ કરી કરીને અનેક જન્મ વીતી જાય ત્યારે તેને સંતોની સેવા મળે છે. બોલો, આપણને જે સેવા મળી છે ભગવાનને ભગવાનના સંતોની, બરાબર તમને મળી છે, અમને મળી છે, સંત મધ્ય રહીએ તો સંતોની સેવા મળે ને,
એ એમ કે છે, અનેક જન્મ વીતી જાય ત્યારે સંતોની સેવા મળે છે. અનેક જન્મ વીતી જાય ત્યારે સંતોના યથાર્થ મહિમાને શ્રીહરિ સિવાય બીજા કોઈ જાણી શકતા નથી. બીજા તો પોતાની ત્રણ ગુણમાં વર્તનારી બુદ્ધિ પ્રમાણે કહેતા હોય છે. સંતોનો મહિમા જેવો શ્રીજી મહારાજ જાણે છે, એવો અહીં આધારણ સ્વામી લખે છે, કોઈ જાણી શકતા નથી. બીજા તો પોતાની ત્રણ ગુણમાં વર્તનારી બુદ્ધિ, આ બુદ્ધિ છે ને ત્રણ ગુણમાં વર્તે, સત્વ, રજ અને તમ. સત્વગુણી જ્યારે બુદ્ધિ વર્તતી હોય ને ત્યારે બધું નિર્મળ લાગે, ભગવાન, ભગવાનના સંતો, ભક્તો બધું થાય કે ઓહો 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 આવા ક્યાં મળે. સત્વગુણી બુદ્ધિ વર્તતી હોય ને જીવની, ત્યારે માની લો કે કોઈક સંતે એનું ધાર્યું ના કર્યું, અપમાન કર્યું, કંઈક એને બે કઠણ શબ્દ કીધા, કંઈ પણ કર્યું હોય, અથવા એનું ધાર્યું ના થયું, તો સત્વગુણી બુદ્ધિ હોય ને તો એમ વિચારે કે કંઈ વાંધો નહીં, સંતોએ જે વિચાર્યું હશે એમ કરીને છોડી દે. પણ એ જ વ્યક્તિ હોય પણ એની બુદ્ધિ રજોગુણી હાલતી હોય, રજોગુણ ચાલતો હોય બુદ્ધિ ઉપર, તો શું થાય? તો એમ થાય થોડીક વાર માટે તંબર આવી જાય કે આ આવું શા માટે કરતા હશે. એ રજોગુણી બુદ્ધિ થઈ. આપણે એકના એક જ છીએ, આપણે પોતા ઉપર રિસર્ચ કરીએ તો ખબર પડશે કે ક્યારેક આપણને સંતોએ માની લો કે ટાઈમે બોલાવ્યા હોય, 8 વાગે કોઈ કારણસર 8 વાગે જ કીધું કે અત્યારે આવો, હવે સવારથી નહોતું કીધું, સાંજે કીધું આવો. સત્વગુણી આપણી બુદ્ધિ હતી ને એટલે આપણને શું થયું કે ચાલો સંતો બોલાવે, મારા મોટા ભાગ્ય કે મને સેવા મળી. પછી બોલાવે ને પછી સંતો કે ભગત, આમ તો તમને સવારથી કહેવું જોઈતું હતું પણ અમારે આવું અર્જન્ટ જરૂર પડી એટલે કહેવું પડ્યું. ના ના સ્વામી, તમારે કહી જ દેવાનું, મને કહો ને, મને આનંદ થાય, મારા મોટા ભાગ્ય. બુદ્ધિ કેવી હતી? સત્વગુણી. એ જ વ્યક્તિ છે પણ એની બુદ્ધિ ઉપર રજોગુણ છવાયેલો છે અને 8 વાગે જ એ દિવસે કીધું કે 8 વાગે આવો. આવું ને આવું સંતો 8 વાગે કહે છે. આવશે તો ખરા જ, કારણ કે હેત ક્યાં છે? એને એવી ખબર છે કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આ એના હૃદયમાં હા પડેલી છે એટલે છોડી નથી શકતો ભગવાનને, સાધુને. પણ એના હૃદયની અંદર વિક્ષેપ એવો થાય છે કે ક્યાં અત્યારે સવારથી કહેવું જોઈએ ને. એ જ વ્યક્તિ છે જે કહે છે મારા મોટા ભાગ્ય, 20 તારીખે જેને મોટા ભાગ્ય કીધા એને 28 તારીખે થયું કે આવું કેમ? બુદ્ધિ ઉપર શું છવાઈ ગયું? રજોગુણ. અને તમોગુણ છવાઈ જાય જ્યારે બુદ્ધિ ઉપર, ત્યારે સીધું જ એમ થાય કે ક્યાં અત્યારે, અત્યારે મને ટાઈમ નથી. આવશે પણ નહીં અને જ્યાં રહેશે ત્યાંય ધૂંધવાશે. એ ધૂંધવા મન થાય એ કઈ બુદ્ધિ? તમોગુણી બુદ્ધિ. એ જ વ્યક્તિ ફરીથી એ મુમુક્ષુ પાછો સત્વગુણમાં આવશે ને એટલે તરત પાછો દોડીને ભગવાનને સાધુ પાસે જશે. અહીં એ કહે છે કે આવી રીતે સત્વ, રજ અને તમ એ માયાના ત્રણ ગુણમાં જ્યારે બુદ્ધિમાં વર્તતા હોય ત્યારે બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સંતને અને ભક્તને જોતા હોય. પણ ભગવાન જે દ્રષ્ટિથી સંતને જોવે છે એ દ્રષ્ટિ આખી અલગ છે. ભગવાન સંતોને ગુણથી પર જોવે છે. એનું કારણ એ છે કે સૌથી પહેલાં તો દેહ ને દેહના સંબંધીજોને સંબંધને છોડવો ને એ એટલો કઠણ છે કે જે સહજ રીતે છૂટે એવું નથી. આજે આ ધોળા ધોતિયામાં ભગતો દેખાય ને કે ઓ હજુ 2 મહિનાથી થયા છે એવા દેખાય ને, પણ જે રીતે રહે છે, જે રીતે એને રહેવાનું છે એ પદ્ધતિનો વિચાર જો કોઈ કરે તો એની કલ્પનામાં બેસી શકે એવું નથી. એટલે શ્રીજી મહારાજનો જોવાનો આખો દ્રષ્ટિકોણ જુદો છે અને આપણી જોવાની દ્રષ્ટિ કેવી હોય? આ હવે હજુ હમણાં મહિનાથી ધોત્યું પહેર્યું છે, આપણી જોવાની દ્રષ્ટિ કેવી છે? આવી છે. શ્રીજી મહારાજની દ્રષ્ટિ કેવી છે? ઓહો, આ બ્રહ્માંડની અંદર આટલા બધા આત્માઓ છે, એમાંથી આ એક આત્મા દેહ ને દેહના સંબંધીને છોડીને મને રાજી કરવા માટે આવી રીતે અહીં આગળ મારા ખોળામાં આવ્યો છે, આ તો નિર્ગુણ છે. શ્રીજી મહારાજ એમ જોવે છે. આપણે કેવી રીતે જોઈએ છે? આપણે જુદી રીતે જોઈએ છે, એ જુદી રીતે જોવે છે. ફેર આટલો છે અને દ્રષ્ટિકોણ જોવામાં જ મોટામાં મોટો ફેર પડે છે ને.
આજે માની લો કે આપણે કોઈ વ્યક્તિ ઇન્ડિયાની અંદર કોઈક જોબ લેવા માટે જાય છે, આપણે ટ્રેનમાં બેઠા છે અને આપણે ટ્રેનમાં બેઠા છે, આપણને સીટ મળી ગઈ છે, કોઈ સૂટેડ બૂટેડ વ્યક્તિ ત્યાં સૂટકેસ લઈને ઊભો છે, એને જગ્યા મળી નથી, આપણી આખી સૂવાની સ્લીપિંગ સીટ છે એટલે આપણે પગ લાંબા કરીને સૂતા છે, ઓલો વ્યક્તિ લગભગ 100 માઇલ જેટલી ગાડી ચાલી પછી આપણને કીધું કે તમે સાહેબ જો પગ વાળો ને તો હું બેસી શકું, એટલે લગભગ આપણી વિચારધારા પ્રમાણે આપણે શું વિચારીએ કે ભાઈ આ સીટના પૈસા મેં ખર્ચ્યા છે અને પાછો હું આને બેહાડું તો પછી મારે પગ ટૂંકા કરવા, ના ભાઈ મને ગોઠણનો દુખાવો છે એટલે મારે તો પગ લાંબા રાખવા પડશે, આમ તેમ કરી અને 80% વ્યક્તિ જગ્યા નહીં આપે. હવે મુંબઈ એને ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે ને ઇન્ટરવ્યૂ આ તો ઊભો રહ્યો બિચારો, ત્યાં સૂટેડ બૂટેડ વ્યક્તિ ઊભો રહ્યો ને પછી મુંબઈ ઉતર્યા ને પછી એને જ્યાં ઉતારો હોય ત્યાં નાયા ધોયા ને પછી ઇન્ટરવ્યૂ દેવા માટે બીજે દિવસે જાય અને ઓફિસની અંદર સામે ઇન્ટરવ્યૂ લેવાવાળો ઓલો જ સૂટવાળો વ્યક્તિ જેવો જોવે તો એને શું થાય પશ્ચાતાપ કે મને શું ખબર, નહીં તો આખી સીટ હું આપી દેત. ઠેક મુંબઈ ટ્રેન નથી પહોંચી, એ પહેલાં એને થોડુંક વાપી પાસે પહોંચીને ત્યાં ખબર પડી કાલ ઇન્ટરવ્યૂ આ લેવાનો છે, તો જે ક્યારનો જગ્યા નહોતો તો વડોદરાથી એ આખો ઊભો થઈને કે ભાઈ બેસી જાઓ. વ્યક્તિ નથી બદલાઈ ગયો, વ્યક્તિ તો એનો એ જ છે, પણ એ વ્યક્તિને જાણવાથી આપણી ભાવના બદલાઈ ગઈ. એવી રીતે ભગવાનના સંતો ભક્તોને આપણે દેહ રૂપમાં જોઈએ ને, દેહભાવમાં જોઈએ ને, તો આપણને એ રીતે દેખાય ને આપણો ભાવ એવો થાય ને આપણને વિચારો એ પ્રકારના આવે, પણ એને જ્યારે આપણે 3 ગુણથી પર જોઈએ છે ત્યારે આપણને વિચારો એવા આવે છે. એ જેવી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ સર્જાય છે. શ્રીજી મહારાજની જોવાની પદ્ધતિ આખી જુદી છે, એટલે તો મહારાજ કહે છે કે આ સભાને અમે અક્ષરધામની સભા તુલ્ય માનીએ છીએ. મહારાજ કહે છે અમે પણ ત્યાં બેઠા હતા કે બોલીએ છીએ ને તમે ત્યાં બેઠા છો, ગોલોક બદ્રિકાસન અને શ્વેતદીપ કરતાં પણ આ સત્સંગની સભા અધિક છે. તો એ સભાને અધિક કીધી ત્યારે સભામાં શું બધાય 3 ગુણથી પર થયેલા જ બેઠા હશે, દેહભાવવાળા નહીં હતા? પણ શ્રીજી મહારાજનો દ્રષ્ટિકોણ એવો કે જેવી રીતે ઘઉંમાં કાંકરા હોય તો પણ ગુણીસાની કહેવાય, ઘઉંની જ કહેવાય. 1 કિલો ઘઉંમાં 200 ગ્રામ કાંકરા હોય તો એ ઘઉં જ કહેવાય. એવી રીતે આખી સભા હોય, આખો સમુદાય હોય, એમાં 5 મહામુક્તો બેઠા હોય ને અને બાકી કાંકરા હોય ને તો એ મુક્તોની સભા કહેવાય, કારણ કે કિંમત ઘઉંની છે. જો કાંકરાની સભા કરતો તો પેલા 5 મુક્ત છે એનાથી કોઈને ફાયદો નહીં થાય, પણ મુક્તોની સભા છે યોગે કરીને. આ મુક્તો છે, 5 મહામુક્તો છે એના યોગે કરીને આ મુક્તો છે. એમ ભગવાનના મોટા, ભગવાનના સંબંધે કરીને, ભગવાનના મોટા પુરુષના સંબંધે કરીને જ્યારે જોવે ત્યારે આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય, આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. આજે કોઈ વ્યક્તિ સામાન્ય હોય, આપણા ઘરની બાજુમાં રહેતો હોય તો આપણને કોઈ બહુ એનું ના હોય, પણ એ જ જો પ્રેસિડેન્ટને ત્યાં સેક્રેટરી થઈ જાય, પછી એ જો સભાની અંદર આવીને બેઠા હોય ને તો એ આપણે કહીએ કાં તો પ્રેસિડેન્ટને સેક્રેટરી છે, એના PRO છે, એના આ છે, તરત જ આપણો દ્રષ્ટિકોણ એ વ્યક્તિ તરફનો બદલાઈ જાય છે. એવી રીતે ભગવાન તો એવી દ્રષ્ટિથી જોવે છે, પણ જીવ સત્વ રજ અને તમય બુદ્ધિથી જોવે છે. સત્વ રજ અને તમ એ માયાના 3 ગુણ જ્યારે બુદ્ધિમાં ન પ્રવેશે ત્યારે બુદ્ધિ અત્યંત શુદ્ધ રહે છે. 3 ગુણ મતિ મે આવે ન જબહુ, મતિ શુદ્ધ અતિ રહે સો તબહુ. 3 ગુણ પર સંત કો જબ દેખે, 3 ગુણ પર સંત કો જબ દેખે, સેવા તબ તિનકી આવે સબ લેખે, સેવા તબ તિનકી આવે સબ લેખે. બહુ અઘરી અને જાણવા જેવી વાત કે છે, સાંભળજો. સત્વ રજ અને તમ એ માયાના 3 ગુણ જ્યારે બુદ્ધિમાં ન પ્રવેશે ત્યારે બુદ્ધિ અત્યંત શુદ્ધ રહે છે, અને જ્યારે સંતને 3 ગુણથી પર જુએ ત્યારે તે સંતની કરેલી બધી સેવા લેખે લાગે છે. જ્યાં સુધી સંતને 3 ગુણમય બુદ્ધિથી જોયા ત્યાં સુધી એની કરેલી સેવા એ એને જોઈએ એવી ફળદાયી થતી નથી. અને તમે જોજો બરાબર પોતપોતાના અંતરમાં આપણે બધાએ વિચારીશું તો ખ્યાલ આવશે
કે જ્યારે સંતોની આપણે પ્રથમ વખત નજીક આવ્યા હોય ને સંતોની, ત્યારે કેવા સાધુની વાત કરું છું, એવા સંતની વાત કરું છું જેને સ્ત્રી ધનનો પાકો ત્યાગ છે, જેને શ્રીજી મહારાજની પાકી ઉપાસના છે, જેને 5 વર્તમાન છે, એવાની જ વાત કરું છું. એવા સંતોની આપણે નજીક આવ્યા હોય, તમે ગ્રહસ્થ આશ્રમ આવ્યો, હું ત્યાગ આશ્રમમાં સાધુ થવા આવ્યો, આપણે સંતોની નજીક આવ્યા હોય, ત્યારે આપણને જે અલૌકિક મતિ હોય, અલૌકિક મતિ, એ અલૌકિક મતિ સમયાંતરે લૌકિકમાં પરિણમતી હોય, પછી આપણે શું વિચારીએ, હવે મને બધી ખબર છે, આવું આપણને વિચાર આવે, હું હવે અહીં જ રહું છું ને, મને ખબર જ છે ને, એ જે છે એ અલૌકિક મતિમાં લૌકિક મતિ આવી. એ કર્યા પછી જે કરેલી સેવા છે એને શ્રીજી મહારાજ એમ કહે છે, એ સેવા લેખે લાગતી નથી. એટલે તમે જો શરૂઆતનો સમય જ્યારે મુમુક્ષુનો હોય છે ત્યારે એની અલૌકિક મતિ હોવાના કારણે સત્સંગમાં પગથિયા ફટફટ ચડશે, આ નથી ખાવું છૂટી જશે, આ નથી જોવું છૂટી જશે, બધું થઈ જશે. પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, અરે સંસાર પણ છૂટી જાય છે. એ સંસાર કેમ છૂટી ગયો? આજે કેટલાક મુમુક્ષુઓ ખાલી 1-1.5 વર્ષથી સંતોના યોગમાં આવ્યા છે અને એને સંસાર કેમ છૂટી ગયો? સંસાર એટલે છૂટી ગયો કે એના મગજમાં એવું સમજાયું કે આ ભગવાનના મોટા પુરુષને, આ સંતો એ 3 ગુણથી પર અક્ષર ધામના છે, એટલે એને સંસાર છૂટી ગયો. સંસાર છૂટી જાય, આવી રીતની નિર્મળ બુદ્ધિ રાખવાની તાકાત એટલી છે કે પોતે એટલો વૈરાગવાળો નથી કે એને કોઈ જગતમાં પ્રીતિ ના થાય. સારો ફોન આપી દો તો એમાંય હેત થઈ જાય એવો હોય, સારું જમવાનું આપો તો એમાંય હેત થઈ જાય એવો હોય, છતાં પણ સંસાર છૂટી જાય છે, એટલી તાકાત આવે છે, કારણ કે સંતમાં એને નિર્દોષ બુદ્ધિ કરી. હવે સંસાર છૂટી ગયો, અથવા તો ગ્રહસ્થ આશ્રમમાં છે પણ પાકો ભગત થઈ ગયો, પૂજા 5 માનસી, બહારનું ખાવાનું બંધ, બધું જ, અને સંતોની અતિ નજીક રહેવા લાગ્યો. હવે નજીક રહેવા લાગ્યો એટલે પછી એને જોયું, કોઈને જમતા જોયા, કોઈને સૂતા જોયા, દૈહિક ક્રિયાઓ. વર્તમાનમાં કોઈ જગ્યાએ ખામી નહીં, પણ દૈહિક ક્રિયાઓ જોઈ, કોઈને સૂતા, કોઈને જમતા, કોઈને બોલતા, કોઈ ઊંચા અવાજે કહી દે, કોઈ પ્રેમથી કે, આવું બધું એને જ્યારે અનુભવાયું ત્યારે એની પેલી જે નિર્મળ મતિ હતી એ મતિ હજુ તો કમ્પ્લીટલી 3 ગુણથી પર થયો નથી, એટલે 3 ગુણમાં રહીને પછી એ જોવાનું ચાલુ કરે. એટલે થયું શું, ફ્લાઇટ જેવી ઉપડીને એવી સ્પીડમાં જતી રહી 30,000 ફૂટ પર, પણ 30,000 ફૂટ ઉપર ગયા પછી થોડો સમય ચાલી ખરી હરખી, પણ પછીથી જેમ જેમ પેલી બુદ્ધિના ગુણોથી એ જોતો ગયો એમ ફ્લાઇટ ધીરે ધીરે નીચી ઉતરતી ગઈ, એરપોર્ટ આવતા પહેલાં નીચી ઉતરતી ગઈ. અને એમાંય વરી કોક જગાડે કે ભાઈ તમારું પ્લેન ક્યાંક નીચું જતું લાગે છે, આજુબાજુમાં કોઈક પ્લેનો જતા હોય ને, આ પાયલોટો કોઈક ભૂલ કરે ને તો આજુબાજુના પ્લેનો રડારોથી ખબર પડે, એ તરત ઓલાને મેસેજ આપે કે તારા પ્લેનમાં આ પ્રોબ્લેમ છે, તારું પ્લેન કેમ નીચું જાય છે, તારી પાંખ આની અંદર આગ લાગી છે, બધી સમાચાર ઘણી વખત પોતે હાંકતો એમ ના હોય, બાજુવાળો આપે બીજા પ્લેનવાળો, એમ એને કોઈક જગાડે અને સમજે પાછો, તો પાછો ઊંચાઈ પર જતો રહે વિચારીને, પણ જો ના સમજે તો હેઠા જતા જતા હેઠો જતો રહે, એવું પણ બને. તો જે ફ્લાઇટ ઊંચી ચડી હતી એ ખોટી હતી ના, એ ચડ્યો તો એ બરાબર હતો, પણ જ્યારે ચડ્યો તો ત્યારે એની પાસે મતિ પણ એટલી શુદ્ધ હતી, પણ એ મતિ ઉપર સત્વ રજ ને તમનો જ્યારે ઉપર રાજ થઈ ગયું ત્યાર પછી એનું પ્લેન હાલક ડોલક થવા લાગે. માટે મુમુક્ષુ માત્ર એક વસ્તુનું ધ્યાન રાખવું, જે બુદ્ધિથી આપણે સત્સંગમાં આગળ વધી શકતા હોઈએ એ જ બુદ્ધિને પ્રધાન રાખવી અને એ જ બુદ્ધિને પકડીને હાલવી, બાકી બધી જે વચ્ચે આવે ને એ બુદ્ધિને બાજુ પર મૂકી દેવી. ત્યારે એવું સમજવું, આ મારા મગજનું ડાપન છે, આ મારી બુદ્ધિનો વિક્ષેપ છે, તો કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે, નહીં તો વિઘન આવે. અત્યંત શુદ્ધ રહે છે જ્યારે સંતને 3 ગુણથી પર જુએ, ત્યારે તે સંતની કરેલી બધી સેવા લેખે લાગે છે. એક છે ને લોયાની અંદર જગુ બાપા છે, દાદા છે એ જગુ બાપા, તો એ બહુ એટલા બધા બહુ બુદ્ધિવાળા ને બહુ વિચારવાળા નહીં, પણ આખો દિવસ કચરો વાળે, સંતો માટે ફૂલ લઈ આવે, વાડીમાંથી દૂધ લઈ આવે, આવી દોડાદોડી ધક્કાધક્કી ખાઈને બહુ ભોળિયા છે, બહુ ભોળિયા છે.
પણ એને દિવસે દિવસે કેટલા વર્ષોથી એ સેવામાં છે, દિવસે 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 એમાં મુક્તપણું વધતું જાય છે. વધતું કેમ જાય છે? વધતું એટલે જાય છે કે એની બુદ્ધિની અંદર એને એવું રાખ્યું છે કે આ ભગવાનના સંતો છે એ તો કંઈ જેટલા બધા અહીં જેટલા થઈ ગયા એમાં સાધન દશાવાળા હોય ને, કોઈ સિદ્ધ દશાવાળા હોય, કોઈ સાધન દશાવાળા ભગવાનના સંતો હોય, સાધન દશામાં હોય, હજુ સિદ્ધ દશાએ જાય છે, નવા મુમુક્ષુ પણ હોય, પણ એમને પોતાની બુદ્ધિને એવી નિર્મળ રાખી તે કલ્યાણના માર્ગે રોજ વધી રહ્યા છે. સૌથી અઘરામ અઘરી બુદ્ધિને નિર્મળ રાખવી કોને ખબર છે? આ દાદાઓને, અમારી ભેગા રહેવાનું બરાબર, પછી તમારા જેવા ભક્તોને જે અમારી નજીક વધારે વ્યવહાર કરતા હોય, અમારી સાથે વધારે ક્લોઝ હોય, અમારે સંતો સંતોને, કારણ કે અમે બધા વધારે ક્લોઝ રહીએ એકબીજાથી, તો એ દૈહિક સ્વભાવો, ત્યારે એ દૈહિક સ્વભાવોને ખાલી દેહનો ભાવ જાણીને બાજુ પર મૂકી દઈએ અને ફક્ત એની અંદર રહેલા જે કલ્યાણકારી ગુણો છે એને જોઈએ, ત્યારે આપણી કરેલી સેવા, આપણી કરેલી ભક્તિ એ લેખે લાગે. નહીં તો આજે હું જ છું, હું સાધુ છું, તો હું સાધુ છું પણ આ વાત જે આવે છે એ મારે પણ સમજવા માટે આવે છે કે ભાઈ તું સાધુ છો પણ તારી આજુબાજુમાં બીજા 10 સાધુ છે, તો એના તરફનો દ્રષ્ટિકોણ આપણો કેવો હોય, એના તરફ આપણે કેવી રીતે, એની આપણે ઘણી બધી રીતે સેવા કરવાની થતી હોય, વાતે કરીને થતી હોય, કોઈ દિવસ કંઈ કહીને થતી હોય, બીજી બધી જે રીતે થતી હોય, એ સેવામાં જો એવી બુદ્ધિ રહે કે આ ભગવાનને, આ ભગવાનના સંતની સેવા મને ક્યાંથી, મારા બહુ મોટા ભાગ્ય છે કે મને આવા સંતને મધ્યે ભગવાને રાખ્યો છે, મને રોજ સંતોની આવી સેવા મળે છે, ભગવાનની આવી સેવા મળે છે, જો એવું રાખે તો રોજ એની બુદ્ધિ નિર્મળ થતી જાય, રોજ એને વધારે ઉત્સાહ આવતો જાય. અને એના ઉદાહરણ ચોક્કસ તમે બધાએ કહેવા, પણ આ દાદા સૌથી વધારે કહેવાય બે, કારણ રોજ ભેગા રહે છે પણ અહીંથી જવાનું થાય તો રોવું આવે છે, દુઃખ થાય છે, એનો અર્થ એ છે કે એને સંતમાં નિર્મળ બુદ્ધિ છે, નહીં તો ના થાય. હવે કોઈ વખત અમે તો ડીસે ભૂલી ગયા હોય, 12-1 વાગી ગયો હોય તો ભૂલી ગયા હોય, કોઈ વખત એવું થાય, કોઈ વખત એવું થાય કે અમને હોવું હોય ને અમે કંઈ સેવા હાલતી હોય, એવું થાય, કંઈ પ્રેક્ટિસ ચાલતી હોય 2 વાગ્યા સુધી, ત્યારે રહેવું પડે, આ ઉત્સવ સમયે પાટોત્સવમાં તો બહુ એવું થાય, પણ એ સમયે જે નિર્મળ બુદ્ધિને રાખવી અને રોજ ભાવ વધવો તો એ મુક્તપણું પણ દિવસે દિવસે વધતું જાય. એટલે અહીં કહે છે અત્યંત, જ્યારે સંતને 3 ગુણથી પર જુએ ત્યારે તે સંતની કરેલી બધી સેવા લેખે લાગે છે. શ્રીજી મહારાજ સ્વયં સેવા કરતા, શ્રીજી મહારાજ સ્વયં પગ ધોતા સંતોના, ત્યારે પગ ધોતા ત્યારે એવું નથી લખ્યું કે શ્રીજી મહારાજ સંતોના ચરણ ધોતા, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બેના ધોયા, એવું નથી લખ્યું, સંતોના ચરણ ધોયા. મહારાજે પોતે ચરણામૃત પોતે પીધું અને દાદા ખાચરની દીકરી બીમાર હતી એને અપાવ્યું, ઘોડી બીમાર હતી એને પીવડાવ્યું. આ શ્રીજી મહારાજે ત્યારે બધાનો મહિમા સમજ્યા, એમ ભગવાનના સંતો કે ભગવાનના ભક્તો અહીં વાત એટલી છે એને મહિમાએ યુક્ત દ્રષ્ટિથી જોવા. જ્યાં સુધી માયાના 3 ગુણ સંતમાં દેખાતા હોય ત્યાં સુધી સંત ઉપર ભાવ થતો નથી. 3 ગુણ એમાં જોયા અને થાય કેવું જીવને, જે ગુણ આપણામાં હોય ને એ આપણને બીજામાં દેખાય. હવે જો ભગવાનને મોટા મોટા પુરુષો અને સાધન દશાવાળા સંતો ભક્તો આપણા જે હોય તો એમાં કેટલો ફેર હોય, કે મોટા પુરુષો કોઈ ક્રિયા કરતા હોય કે કોઈ ભગવાનને એવા મોટા સાધુ હોય તો એ જે કરતા હોય એ કયા ઉદ્દેશથી કરતા હોય આપણને ખબર ના હોય, પણ આપણે એવું કરીએ ને અને આપણને કોઈ કે તમારે એવું ના બોલાય, લે અમને જ કહેવાનું, એ તો બોલતા હતા, સમજાય? કોઈ મોટા સાધુ છે તો અંત્યના 34માં પ્રમાણે એવું લખ્યું કે કોઈ મોટા સાધુ ક્રોધને ગ્રહણ કરે, કારણ કે એને અનેક જીવોને કલ્યાણને માર્ગે ચડાવવા હોય. હવે કોઈ મોટા સાધુએ કોઈ ઉપર થોડો ક્રોધ કર્યો એના ઉપદેશ અર્થે, હવે એને ક્રોધ કર્યો તો ઓલો જીવ છે એ બીજા પર ક્રોધ કરે. હવે પેલા મોટા સાધુ કે ભાઈ ક્રોધ ના થાય, ક્રોધ આપણે હારો નહીં, લો પહેલે દિવસ તો તમે 2 કલાક સુધી ક્રોધ કર્યો હતો ને હવે પાછા મને કહો છો, અથવા તો એને ના કે બીજાને કે, એ પોતે કરે ત્યારે કાંઈ નહીં ને આપણને કહે છે, જોયું? એ કેમ થયું એવું? એનું કારણ એ છે કે એને એમાં 3 ગુણ પરઠ્યા, પણ એવી રીતે જોવે કે એમને તો ગ્રહણ કર્યું છે, એમને ખરેખર ક્રોધ છે નહીં, ગ્રહણ કર્યું છે, એમને તો કોઈ ભક્તોનો ભાવ છે એટલે એને સ્વાદને ગ્રહણ કર્યો છે, એમાં સ્વાદ છે નહીં. ગોપાળાનંદ સ્વામીની વાતમાં આવે છે મોટા પુરુષની ક્રિયા કળ્યામાં આવે નહીં, એ તો સ્વાદ કરવા છતાં નિસ્વાદી હોય, માન રાખવા છતાં નિર્માની હોય, એને કોઈ કળી ના શકે.
મોટા પુરુષની ક્રિયા કળ્યામાં ના આવે એમ ગોપાલન સ્વામી કહે છે. હવે એવા કોઈ ભગવાનના મોટા સંત કે ભક્ત એને ત્રણ ગુણે યુક્ત જ્યારે જોવે, અને બીજી વસ્તુ એ છે સામેવાળો ત્રણ ગુણમાં ભલે રહ્યો પણ આપણે જો ત્રણ ગુણમાં કોઈને જોવા પ્રયત્ન નહીં કરીએ ને તો આપણે નિર્ગુણ થઈ જઈશું. વાત એવી છે, આધ્યાત્મ માર્ગનું રહસ્ય એવું છે કે સામેવાળો કેટલો ચોખ્ખો છે એના કરતાં તમે કેટલી ચોખ્ખી દ્રષ્ટિથી જોવો છો. કોઈને આપણે ચોખ્ખા જોઈએ તો આપણે એને કંઈ બીજું આપી નથી દેવાનું કાંઈ નહીં, આપણા હૃદયમાં ભાવ એના પ્રત્યેનો અહોઅહો ભાવ કે એમની સમજણ સારી છે, ભક્તિ સારી છે, જ્ઞાન સારું છે, વૈરાગ સારો છે, એમની સેવા સારી છે, તો એવી રીતે આપણે ગુણ લેવાનો તો આપણા હૃદયની અંદર આપણે જ ચોખ્ખા થઈએ. અને હંમેશા એવું છે મુક્ત ભાવ જ્યારે બીજામાં કલ્પાતો થાય ને એટલે આપણે મુક્ત બની જઈએ, અને બીજામાં દેહભાવને બદ્ધ ભાવ જોઈએ ને એટલે આપણે બદ્ધ થઈ જઈએ. કારણ કે મુક્તોની વચ્ચે જ મુક્ત રહે, ગધેડાની વચ્ચે ગધેડો રહે, બળદની વચ્ચે બળદ રહે, એમ મુક્તોની વચ્ચે જ મુક્ત રહે. અને જો આપણે એવું વિચારીએ કે આ દેહભાવવાળા છે, આ દેહભાવવાળા, આ દેહભાવવાળા, આ દેહભાવવાળા, તો આપણે પણ દેહભાવવાળા. પણ આપણે એવું કહીએ સત્સંગ મેં અબાયે હે જે તે સંત હરિભક્ત બાયો તે, જે કોઈ છે અનાદિ મુક્ત. આ તો બધા ભગવાનના મુક્તો છે. અત્યારે ભગવાને આ દેહ આપ્યો છે ને એટલે ભૂલાઈ ગયું છે, અને વાસ્તવિકતા છે આપણા જે હરિભક્તો ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભાઈઓ બાઈઓ નાના છોકરાઓ એને એની અંદર જે સત્સંગની સેવા કરવા માટેની જે ખેવના ઈચ્છા, સંતો ભક્તોના વચન ઉપર એકદમ મરી મટવાની જે ઈચ્છા, સમર્પણની જે ભાવના, આ બધું જ્યારે ગ્રહસ્થ આશ્રમમાં રહેલા સંતો ભક્તોની અંદર જોઈએ, એવા ભક્તોમાં જોઈએ, અને આપણે સંતોમાં જોઈએ તો આપણને 100% એવું લાગે કે આ જગતના જીવથી આખું જુદું છે. જગતના જીવો ક્યાં રખડતા હોય, આપણા ભક્તોને રોજ સવાર ઉઠીને કથા જોઈએ, સાંજે કથા જોઈએ, ભગવાનની આરતી જોઈએ, પૂજા જોઈએ, તો આ બધું જે છે એ બધું જોતા ખબર પડે કે એમાં કદાચ પેલો બીજો દેહભાવ દેખાય છે ને એ તો આ દેહના યોગે કરીને છે, બાકી એના આત્મા એ તો આખો જુદો છે. એના આત્માને તો આ જ ઝંખના છે, એના આત્માને તો આ જ જોઈએ છે, પેલું જોતું જ નથી. પણ આ શરીરના યોગે કરીને થોડો ઘણો વિક્ષેપ હોય પણ આ બધા છે દિવ્ય. એ જો દિવ્યતાથી જોવે તો પોતે દિવ્ય થઈ જાય, એને અલૌકિક દ્રષ્ટિએ જોવે તો પોતે અલૌકિક થઈ જાય. આજે ગણેશ ચોથ છે ને, એ ગણેશ ચોથ એ જ કે છે, આજે ગણપતિજીનું પ્રાગટ્ય છે. ગણપતિજીને આજે પાર્વતીજીએ જયા અને વિજયા બે એમની દાસીઓ હતી, અને પાર્વતીજી સ્નાન કરતા હતા, શિવજી તો ગયા હતા તપ કરવા. તો જયા અને વિજયા કે આ શિવજીને આટલી બધી સેના, આપણો તો કોઈ માણસ જ નથી, કે આપણો એક માણસ અંગત થાય એવું કરો. અને ત્યારે પાર્વતીજીએ પોતાના શરીર ઉપર લગાવવાનું જે હતું ને ઉપટન, એની અંદરથી એક મૂર્તિ બનાવી અને એમાં પ્રાણ પૂરી દીધા, વિનાયક નામ પાડ્યું એનું. અને સીધો જ માં આજ્ઞા કરો તો કે દરવાજે બેસ, કોઈને આવવા નહીં દેવાના. અને એમાં શિવજી આવ્યા, શિવજી આવ્યા તપ કરીને, ના કે અંદર જવાનું નથી. શિવજી કહેલા મારા ઘરમાં વળી તું કોણ મને અંદર જવાવાડો, તો કે નહીં એ તો ઓળખતા નથી કે મારા પિતા છે. અને શિવજીને જે ક્રોધ આવ્યો તે ત્રિશૂળથી માથું ઉડાડી દીધું, શનિદેવની દૃષ્ટિથી એ માથું બળી ગયું. પાર્વતીજીને ખબર પડી એટલે રોકકડ કરીને બહુ શિવજી યારે બાંધ્યા. શિવજી તરત નીકળ્યા, નવજાત શિશુ એક જન્મેલું હાથીનું બચ્ચું એનું માથું લઈ આવ્યા, એ બેહાડ્યું, ગજાનંદ થયા. પછી પાર્વતી કે મારા છોકરાને કે હવે કોણ આને કોણ પૂછશે ને કોણ માનશે આ તમે હાથીનું મોઢું ને આ માણસનું શરીર નીચેનું. ત્યારે શિવજીએ કીધું એ ગણાધ્યક્ષ કરું છું, આજથી કોઈ પણ પૂજા કોઈ પણ કરવી હોય, કંઈ પણ કરવું હોય સારું કાર્ય, તો જો વિઘ્ન વિનાયક દેવની પૂજા નહીં કરે તો એ કાર્યની અંદર વિઘ્ન અવશ્ય આવશે. ગણપતિજીને બધે અગ્રેસર સ્થાન આપ્યું. એ ગણેશજીનું પેટ મોટું છે, કાન મોટા છે, આંખો ઝીણી છે. તમે જો ગણેશજીનું આવું છે તો શા માટે છે? આંખો ઝીણી છે એનો અર્થ એ છે સૂક્ષ્મ દ્રષ્ટિ. સૂક્ષ્મ દ્રષ્ટિનો અર્થ એ થાય સામેવાળામાં દેહભાવ ન જોવો ને મુક્ત ભાવ જોવો, એનું નામ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. જેવી રીતે અર્જુનને કીધું ભાઈ શું દેખાય છે, પક્ષીની આંખ, અને ભીમને કીધું તો બધું જ દેખાય છે. એમ જેને દેહભાવ નથી દેખાતો, ગણેશ ચોથ ગણેશ ચતુર્થી એ ગણેશજી પોતાના દ્વારા એ સમજાવે છે કે જેવી રીતે મારી સૂક્ષ્મ દ્રષ્ટિ છે એવી રીતે તમે પણ બીજામાં દેહભાવને મુક્ત ભાવને જોવો, એ શીખવાડે છે. પેટ મોટું છે એ શીખવાડે છે, હજારોના ગુનાઓ તમારા પેટમાં સમાવી દો,
હજારોની અંદર કોઈ પણ પ્રકારની કોઈ ખામી હોય એને પેટમાં સમાવી દો. બીજામાં દેખાતા દેહભાવને પોતાના પેટમાં સમાવી દો. કાન મોટા છે એનો અર્થ એ છે કે આ કાન દ્વારા ભગવાનની કથા સાંભળ્યા કરો. ના મોટા કાન રાખવાની પાછળનું એ જ તાત્પર્ય છે કે એની અંદર ભગવાનની જેટલી કથા જાય એટલી કથાને સાંભળતા રહો, એટલી કથાને સાંભળતા રહો. એ ગણપતિજી શીખવાડે છે, એ પણ શીખવાડે છે કે દેહભાવ છોડીને મુક્ત ભાવ ભગવાનના સંતો ભક્તોમાં કરો. જે એકબીજામાં માયાના ગુણ દેખે તેમાં પરસ્પર સ્નેહ તૂટી જાય છે. પરસ્પર હેત તૂટવાનું કારણ શું છે? એકાબીજામાં માયાના ગુણ જોવાથી. એક એક કે ગુણ દેખત જે હા તામે તૂટહી જાત સ્નેહા, તામે તૂટહી જાત સ્નેહા. ભગવાનને ભગવાનના મોટા પુરુષો બહુ દિવ્ય દ્રષ્ટિથી જીવતા હોય છે. જે ખરેખર બહુ મોટા કહેવાતા હોય છે ને એમની દ્રષ્ટિ બહુ મોટી હોય છે. એ સામાન્યમાં સામાન્ય જે દેખાતો હોય ને એને મહાન કરીને જોવે છે. અને શ્રીજી મહારાજ પણ આપણને એ જ આજ્ઞા કરે છે. પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત શ્રીજી મહારાજ એમાં એમ કહે છે કે કોઈનો સ્વભાવ સત્સંગમાં નથી ચાલે એવો. આપણને લાગે કે આનો સત્સંગમાં સ્વભાવ હાલે એવો જ નથી, આ ચાલે જ નહીં સત્સંગમાં. આવું આપણે જેને ટાઇટલ આપી દઈએ ને તો એ શ્રીજી મહારાજ કે જો એ સત્સંગમાં પડ્યો હોય તો એનો અતિશય ગુણ લેવો. આપણને એવું લાગે કે નથી હાલે એવો, ખરેખર એવો એક ના જ ચાલે એવો હોય, પણ જો એને સત્સંગ મળ્યો છે, ભગવાન મળ્યા છે, તો મહારાજ કે એવું વિચારવું કે એનું પૂર્વનું બહુ મોટું કોઈ પુણ્ય છે, આ પૂર્વનો બહુ મોટો આત્મા છે, એમ વિચારીને પણ એનો અતિશય ગુણ લેવો. કારણ કે એને સત્સંગ મળ્યો છે એટલે એમનેમ તો આવો સત્સંગ મળે નહીં ને. આપણે કહીએ કે એક સત્સંગને યોગ્ય નથી, પણ શ્રીજી મહારાજ કરતા હરતા છે, એને આપ્યો છે શ્રીજી મહારાજે સત્સંગ, કોઈ પણ રીતે આપ્યો છે તો કંઈક તો એનું પૂર્વનું બડું ભાગ્ય હશે. આવું વિચારીને પણ મહારાજ કે એનો ગુણ લેવો, આ શ્રીજી મહારાજનો દૃષ્ટિકોણ છે. આવી રીતની મહારાજની અહીં આગળ આધારણ સ્વામી આ બધી વાતો, મહારાજ જે વનવિચરણ કરીને આવ્યા શા માટે લોજમાં રોકાના એ સાધુતાના ગુણ ઉપરથી અહીં આગળ સ્વામીએ એકાબીજાની અંદર માયાના ગુણ નહીં દેખીને દિવ્ય ભાવથી રહેવું એવું સ્વામી અહીં આગળ આપણને સમજાવે છે. 30 કડી અહીં પૂર્ણ થઈ છે. ગણશ્યામ મહારાજની જય શ્રી.